નમસ્તે બાળકો, ધોરણ ચાર ગુજરાતીમાં હવે આપણે પાઠ સાત કલાકારની ભૂલ તેના વિશે હું તમને આજે પાઠ ચલાવીશ. તો તમે શાંતિથી ધ્યાન આપો, દરેક પોતાની ચોપડીમાં ધ્યાન આપશે. જો અહીંયા એક ચિત્ર પણ આપેલું છે બરાબર, તો હવે હું પાઠની તમને સમજૂતી આપીશ, તમે ધ્યાન આપો. કલાકારની ભૂલ. કલાકાર એટલે કલાનું સર્જન કરનાર. કલાકાર એટલે કલાનું સર્જન કરનાર. કલાકાર એટલે કલાનું સર્જન કરનાર. દરેક વ્યક્તિમાં કોઈની કોઈ કલા હોય છે. કોઈ રમતમાં આગળ જાય, કોઈ ભણવામાં આગળ જાય, છોકરી હોય તો કોઈ રસોઈમાં આગળ જાય. તો દરેક વ્યક્તિમાં કોઈની કોઈ કલા હોય છે તો એને કલાકાર કહેવાય. મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો. શિલ્પી એટલે મૂર્તિઓ બનાવનાર, કે જે માટીમાંથી પથ્થરમાંથી મૂર્તિઓ બનાવે છે તેને શિલ્પી કહેવાય. એનું નામ તુલમોહન હતું. લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા. મોહન અદ્ભુત અને આબે મૂર્તિઓ બનાવતો. આબે એટલે ખૂબ. એટલે કે એના જેવીના જેવી, ધારો કે હું આવી છું તો એના જેવીના જેવી જ મૂર્તિ તે બનાવતો. એમાં કોઈ પણ ભૂલ ન હતી. તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા. એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવી. હવે ગુલમોહન એટલે મોહને કોની મૂર્તિ બનાવેલી? તેના મિત્રની. મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો, પણ કઈ મૂર્તિ ચાલે ખરી? જુઓ, એને એના મિત્રની સેમ ટુ સેમ એટલે કે એબીને એબી આગળ મૂર્તિ બનાવડાવી હતી. આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે. એના મામા તો એમ જ સમજી ગયા હતા કે આ એનો ભાણિયો છે, પણ એ મૂર્તિ હતી. મોહને એક વખત ઘરના બાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી દીધી. એ મૂર્તિને જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા. મોહને શું કર્યું હતું કે એક ચોકીદારની મૂર્તિ બનાવીને તેના ઘરના દરવાજા આગળ ઊભી કરી હતી. તો રાત્રે જ્યારે ચોર આવ્યા ત્યારે તે ચોકીદારને જોઈને ત્યાંથી ભાગી ગયા. મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા કરી. એને બહુ બધી મૂર્તિઓ બનાવી. આખરે સમય જતા એ વૃદ્ધ થવા લાગ્યો. વૃદ્ધ એટલે ગરડો. એ વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મૃત્યુ આવશે, મરવું પડશે. મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે. એને થયું કે હવે હું વૃદ્ધ થઈ જઈશ, પછી મારું મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. તો હું કંઈક એવું કામ કરી જાઉં કે લોકો મને મારા મરવા પછી પણ યાદ રાખે. વિચાર કરતા કરતા તેણે પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. ધારી ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલમાં ન આવે તેવી કળા એની પાસે હતી. મોહને શું કર્યું? એના જેવીના જેવી 10 મૂર્તિઓ બનાવી. શું બનાવ્યું? તેના જેવીના જેવી 10 મૂર્તિઓ બનાવી. ગમે એટલું તમે જુઓ તો પણ તેમાં કોઈ ભૂલ તમને નજર આવે નહીં, તેવી તેને 10-એ 10 આબેહૂબ મૂર્તિઓ બનાવી. એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. મૃત્યુ એટલે મરણ. તેણે એક તરકીબ વિચારી કાઢી. તરકીબ એટલે યુક્તિ. તરકીબ એટલે યુક્તિ. તેણે એક યુક્તિ વિચારી. એ બીજે દિવસે પોતાને બનાવેલી મૂર્તિઓની વચમાં ઊભો રહી ગયો. મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો. હવે એમ ખબર પડી ગઈ હતી, સપનું આવ્યું કે
કાલે મારે મૃત્યુ આવવાનું છે, યમરાજ મને લેવા આવવાના છે. તો મોહને 10 મૂર્તિઓ બનાવી હતી, તેના વચ્ચે જઈને ઉભો રહી ગયો. એમ કહ્યું, ક્યાં કોઈ ઓળખવાનું છે મને? બધી આવી ખૂબ બનાવી હતી મૂર્તિ, એટલે કોઈ ઓળખવાનું નથી. દૂત મોહનના ઘરે આવ્યો, જોયું તો એક સાથે 11 મોહન ઉભા છે. દૂતની નવાઈ લાગી, એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં, એટલે ખાલી હાથે યમરાજની પાસે ગયો. દૂત આવ્યો, તેને જોયું, એ સાચો મોહન કયો હતો 11 માંથી તે ઓળખી શક્યો નહીં, એટલે એ શું કર્યું, પાછો જતો રહ્યો અને જઈને યમરાજને બધી વાત કરી. દૂધને ખાલી હાથે પાછો આવેલો જોઈ યમરાજ ગુસ્સે થયા. યમરાજે કહ્યું, મૂર્ખ મોહન એક જ છે, પણ એ બુદ્ધિશાળી કલાકાર છે, અને તું એનાથી બની ગયો. બની જવું એટલે રૂઢી થયો છે, છેતરાઈ જવું. બની જવું એટલે છેતરાઈ જવું. જુઓ, એને 10 મૂર્તિ બનાવી હતી, એને સ્વપ્ન આપ્યું કે એનું મોત આવવાનું છે મોહનનું. તો એને શું કર્યું, 10 મૂર્તિઓ બનાવી હતી, તો બીજા દિવસે સવારે એ 10 મૂર્તિઓના વચ્ચે ઉભો રહી ગયો. પછી યમરાજે દૂધને મોકલ્યો મોહનને લેવા માટે. તો દૂધ આવ્યો, પણ એને દરેક મોહન એક સરખા લાગ્યા, આમાંથી સાચો મોહન કયો છે એ ઓળખી શક્યો નહીં, એટલે એ પાછો જતો રહ્યો. પછી યમરાજ એના ઉપર ગુસ્સે થયા અને કહ્યું કે એ તો બુદ્ધિશાળી કલાકાર છે, તું છેતરાઈને આવી ગયો એમ. આપણે દેવતા છીએ, થોડીક બુદ્ધિ ચલા એટલે જીભો મોહન પકડાઈ જશે, એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, એટલે એને જીવતું રાખવાનો નથી, એમ તો તું થોડી બુદ્ધિનો ઉપયોગ કર અને એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, તો એને આપણે લાવવાનો જ છે. દૂધ તો પાછો ચાલ્યો, મોહને દૂધના પગલાનું અવાજ સાંભળ્યો, પાછો એ મૂર્તિઓની વચ્ચે જઈને ઉભો રહી ગયો. દૂધ આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો, એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે. દૂધ શાંતિથી એક મૂર્તિ જોવા લાગ્યો, તેને ખબર પડી ગઈ હતી કે આમાં એક સાચો મોહન છે. જો કે બધી મૂર્તિઓ પણ જીવંત જ લાગતી હતી, મોહન પણ આંખ પટપટાવતો ન હતો. દૂધ સાફ ધીમેથી બોલ્યો, હવે દૂધને પણ એ યુક્તિ કરી, એમ બુદ્ધિ વાપરી પોતાની, અને એમ કહો આમાંથી હવે મારે સાચો મોહન તો ઓળખવો જ પડશે, એટલે એ ધીમેથી બોલ્યો, ભાઈ મોહન તું ચતુર છો, ચતુર એટલે હોશિયાર. મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાત છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે, જો એ ભૂલ ન હોય તો તારી બધી મૂર્તિનું જીવન લાગત, પણ એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે, તુચ્છ એટલે નથી. કેમ તો જેની કોઈ કિંમત ના હોય એને તુચ્છ કહેવાય, જેની કોઈ કિંમત ના હોય એને શું કહેવાય, તુચ્છ છે, ત્યારે કોઈ કિંમત નથી. એટલે એને પણ યુક્તિ વાપરી હતી, એટલે એને એના મૂર્તિઓ વિશે ઘણું બધું કહ્યું. કોણે? દૂતે. દૂતે મોહને તેની મૂર્તિઓ વિશે ઘણું બધું કહ્યું કે તારી મૂર્તિઓ તો એમ કે બનાવી છે, એમાં ભૂલ છે, એમાં ખોટ છે, જો તું સારી મૂર્તિઓ બનાવી હોત તો એની કિંમત પણ સારી આવત. મોહન આ વાત સાંભળીને રહી શક્યો નહીં. હવે કોઈ આપણા દેશને કહી કે તો આપણે શાંતિથી સાંભળી શકીએ, ના સાંભળી શકીએ, થોડુંક તો આપણ અંદરથી પૂછતા જેમ થાય ને. તો એ એકદમ બોલી ઉઠ્યો, એને પણ એવું થઈ ગયું કે આવે મારી મૂર્તિઓ વિશે આવું કહે છે, મેં તો બધી મૂર્તિઓ કમ્પ્લીટ એમ કે સરસ આવી ખૂબ બનાવી છે, છતાં આવું કહે છે, શી ભૂલ છે? પછી મોહનનાથી કહેવાયું નહીં અને એ બોલી ઉઠ્યો, કશી ભૂલ છે એમ. દૂધે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું, બસ આ એક જ ભૂલ છે, અને દેવદૂત મોહનને પકડીને લઈ ગયો. એમ કહો તું આ બોલી લો, એ જ સારી ભૂલ છે. પછી મોહનને દેવદૂત ત્યાંથી લઈ ગયો. પણ મોહને ખરેખર એક સરસ નિષ્ણાત કલાકાર હતો. ચલો પ્રશ્ન.
ઓળખી શક્યા કારણ કે મોહને બીજી 10 મૂર્તિઓ બનાવી હતી એક એના છેલ્લી સામે મોહ હતી અને તે મૂર્તિઓના વચ્ચે ઊભો રહી ગયો હતો તેથી તું ઓળખી શક્યો નહીં ચોકીદારની મૂર્તિ જોઈને ચોર શા માટે ભાગી ગયા કારણ કે ચોકીદારની મૂર્તિ આપે ખૂબ લાગતી હતી એટલે ચોરને લાગ્યું કે આ તો કોઈ માણસ છે મોહનને શું સ્વપ્ન આવ્યું મોહનને સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે હવે હું તમને સ્વાપોથીમાં ચલાવીશ તો તમારે સ્વાપોથીમાં પૂરી દેવાનું છે અને સ્વાપોથીમાંથી જોઈ તમારે ચોપડીમાં પણ તે પૂરવાનું છે